વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય સામાન્ય જ્ઞાન. બાળકો, તમારે આ ચોપડીમાં પેજ નંબર 3 ઓપન કરવાનું છે. અહીંયા ફર્સ્ટ ચેપ્ટર કયું છે બાળકો? કેટલીક રમતો અને તેમના મેદાનો. તો ચાલો બાળકો, આપણે સૂચના વાંચીએ. દરેક રમત તેના ખાસ મેદાન યાને કે જગ્યા પર રમાતી હોય છે, અને દરેક રમતના મેદાનને યાને કે જગ્યાને તેનું વિશિષ્ટ નામ હોય છે. જો બાળકો, નીચે પણ સૂચના છે, આપણે એ વાંચીએ. અહીં કેટલીક જાણીતી રમતો અને તેમના મેદાનોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તથા રમતનું નામ વાંચી તેના મેદાનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. જો બાળકો, નીચે તમને બોક્સમાં છે ને મેદાનના નામ આપેલા છે, તો તમારે સાચો જવાબ પસંદ કરીને અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. તો ફર્સ્ટ કયું છે બાળકો? બેઝબોલ. તો બેઝબોલ કયા મેદાનમાં રમે બાળકો? પીચ. તો આમાંથી પીચ ક્યાં છે બાળકો? આ રહ્યું. તો તમારે પહેલાં જવાબમાં પીચ લખવાનું છે. તમે પણ મારી સાથે લખતા જાઓ બાળકો. હવે બીજું જોઈએ. બીજું છે વોલીબોલ. તો વોલીબોલ કયા મેદાનમાં રમાય બાળકો? આ મેદાનમાં. આ મેદાનનું નામ શું હોય છે? કોર્ટ. તો આમાંથી કોર્ટ ક્યાં છે બાળકો? આ રહ્યું. તો આપણે અહીંયા લખીશું કોર્ટ. ત્રીજી રમત કઈ છે બાળકો? હોકી. તો આ છે હોકીનું મેદાન. તો હોકીના મેદાનને શું કહેવાય બાળકો? જો ઉપર આપણને શોધવાનું છે, હોકીના મેદાનને શું કહેવાય બાળકો? ફિલ્ડ. શું કહેવાય બાળકો? આપણે અહીંયા જવાબમાં ફિલ્ડ લખવાનું છે. તમે પણ મારી સાથે લખતા જાઓ બાળકો. તો બાળકો, ચોથી રમત કઈ છે? ક્રિકેટ. આ છે ક્રિકેટનું મેદાન. આ મેદાનમાં ક્રિકેટ રમે છે. તો આ મેદાનને શું કહેવાય બાળકો? જો ઉપર તમારે ગોતવાનું છે, આ મેદાનને ગ્રાઉન્ડ કહેવાય. તો આપણે અહીંયા પર ગ્રાઉન્ડ લખીશું. હવે તમારે પેજ નંબર 4 ઓપન કરવાનું છે. પાંચમી રમત કઈ છે બાળકો? લોન ટેનિસ. કઈ છે? લોન ટેનિસ. તો લોન ટેનિસ રમત કયા મેદાનમાં રમાય બાળકો? વિચારો. તો લોન ટેનિસ રમત કોર્ટમાં રમાય છે. તો આપણે અહીંયા જવાબમાં કોર્ટ લખીશું. જો બાળકો, તમને જોડણી ના આવડે તો ઉપર બોક્સમાં તમને જવાબ આપેલા છે, એમાંથી જોઈને તમારે લખવાનું રહેશે. તો છઠ્ઠી રમત કઈ છે બાળકો? બેડમિન્ટન. જો અહીંયા બેડમિન્ટન રમે છે, તો આપણે આ મેદાનને કયું મેદાન બોલીશું બાળકો? આને પણ આપણે કોર્ટ બોલીશું. આ મેદાનને પણ કોર્ટ કહેવાય. જો બાળકો, લોન ટેનિસના મેદાનને પણ કોર્ટ કહેવાય એન્ડ બેડમિન્ટનના મેદાનને પણ કોર્ટ કહેવાય. તો આપણે અહીંયા જવાબમાં કોર્ટ લખીશું. સાતમી રમત કઈ છે બાળકો? સ્વિમિંગ. તો એ મેદાનને શું કહેવાય બાળકો? સ્વિમિંગ ક્યાં કરવાનું હોય છે? પૂલ. તો આપણે જવાબમાં લખીશું પૂલ. હવે આઠમી રમત કઈ છે બાળકો? વાંચો તો સ્કેટિંગ. તો સ્કેટિંગ કયા મેદાનમાં રમાય બાળકો? રિંક. કયા મેદાનમાં? રિંક. તો આપણે અહીંયા જવાબમાં લખીશું રિંક. નવમી રમત કઈ છે બાળકો? બોક્સિંગ. જો બાળકો, આ મેદાનમાં બોક્સિંગ રમે છે, તો આપણે આ મેદાનને કયું મેદાન બોલીશું? રિંગ. તો જવાબમાં આવશે રિંગ. જો બાળકો, આમાં આ રિંગ અને આ રિંકમાં ફરક છે. આમાં આપણે અડધો ન કરવાનો છે, એને રિંક વાંચવાનું છે, આને રિંગ વાંચવાનું છે. તો બાળકો, હવે દસમી રમત કઈ છે? બિલિયર્ડ્સ. તો આ રમતને, આ મેદાનને આપણે કયું મેદાન બોલીશું બાળકો? બિલિયર્ડ ટેબલ. આપણે જો તમને અહીંયા નામ આપેલું છે, એ જ તમારે લખવાનું છે અને પાછળ લખવાનું છે ટેબલ. બિલિયર્ડ ટેબલ. હવે એના પછીનું પેજ તમારે ઓપન કરવાનું છે. ત્યાં 11મી રમત કઈ છે બાળકો? ચેસ. ચેસને આપણે બીજી કઈ રમત બોલીશું? શતરંજ. તો એ રમતને શું, એ રમતના મેદાનને શું કહેવાય બાળકો? બોર્ડ. તો આપણે અહીંયા જવાબમાં લખીશું બોર્ડ. જો બાળકો, અહીંયા છોકરો છે, એ બોર્ડ પર ચેસ રમે છે, તો આ મેદાનને બોર્ડ કહેવાય. હવે 12મી રમત છે ગોલ્ફ. તો આ ગોલ્ફ રમત આ રમે છે, તો આપણે એ મેદાનને કયું મેદાન બોલીશું બાળકો? કોર્સ. તો આપણે જવાબમાં લખવાનું છે કોર્સ. હવે 13મી રમત કઈ છે બાળકો? રેસલિંગ. એને બીજા કયા નામથી ઓળખાય? કુસ્તી. તો એ મેદાનને આપણે કયું મેદાન બોલીશું બાળકો? મેટ. તો અહીંયા જવાબમાં તમારે મેટ લખવાનું છે.
જો બાળકો, 14મી રમત કઈ છે? ટેબલ ટેનિસ. તો ટેબલ ટેનિસ કયા મેદાનમાં રમાય છે બાળકો? એ મેદાનને આપણે કયું મેદાન બોલીશું? ટેબલ. તો જવાબમાં તમારે ટેબલ લખવાનું છે. ટેબલ ટેનિસ રમત ટેબલ મેદાનમાં રમાય છે બાળકો. 15મી રમત છે ફૂટબોલ. ફૂટબોલ કયા મેદાનમાં રમાય છે બાળકો? ગ્રાઉન્ડમાં. તો જવાબમાં તમારે ગ્રાઉન્ડ લખવાનું છે. એન્ડ લાસ્ટ રમત કઈ છે બાળકો? બાસ્કેટબોલ. જો બાળકો, અહીંયા બાસ્કેટબોલ છે, તો આ બાસ્કેટબોલ રમે છે એ મેદાનને આપણે કયું મેદાન બોલીશું? કોર્ટ. બાસ્કેટબોલ કયા મેદાનમાં રમે બાળકો? કોર્ટ. ચાલો બાળકો, હવે આપણે ફરીથી એકવાર બધા રમત અને મેદાનના નામ બોલી લઈએ. તો ફર્સ્ટ રમત કઈ છે? બેઝબોલ. તો બેઝબોલ કયા મેદાનમાં રમે બાળકો? પીચ. એ મેદાનને શું કહેવાય? પીચ. આ મેદાનનું નામ છે પીચ. બેઝબોલ રમત પીચ મેદાનમાં રમાય છે બાળકો. હવે બીજી રમત કઈ હતી બાળકો? વોલીબોલ. વોલીબોલ કયા મેદાનમાં રમે બાળકો? કોર્ટ. વોલીબોલ રમવાના મેદાનને શું કહેવાય બાળકો? કોર્ટ. હવે ત્રીજી રમત કઈ છે બાળકો? હોકી. તો હોકી રમવાના મેદાનને આપણે શું કહીશું? ફિલ્ડ. હોકી. હોકી રમત કયા મેદાનમાં રમાય છે બાળકો? ફિલ્ડમાં. હવે ચોથી રમત છે ક્રિકેટ. તો ક્રિકેટ રમત આપણે ક્યાં રમીશું? ઘરમાં રમીશું? નહીં, ક્રિકેટ રમત આપણે ગ્રાઉન્ડમાં રમીશું. તો ક્રિકેટ રમત રમવાના મેદાનને શું કહેવાય બાળકો? ગ્રાઉન્ડ. હવે તમારે પેજ નંબર 4 ઓપન કરવાનું છે. ત્યાં 5મી રમત કઈ છે બાળકો? લોન ટેનિસ. તો લોન ટેનિસ રમત કયા મેદાનમાં રમાય છે બાળકો? કોર્ટમાં. એ મેદાનને કોર્ટ કહેવાય. લોન ટેનિસ રમત કોર્ટ મેદાનમાં રમાય છે બાળકો. છઠ્ઠી રમત છે બેડમિન્ટન. તો બેડમિન્ટન રમત છે એ કયા મેદાનમાં રમીશું બાળકો? કોર્ટ. બેડમિન્ટનના મેદાનને કોર્ટ કહેવાય. જો બાળકો, લોન ટેનિસ જે રમત છે એ પણ કોર્ટ મેદાનમાં રમાય છે, અને બેડમિન્ટન જે રમત છે એ પણ કોર્ટ મેદાનમાં રમાય છે. તો બંનેના મેદાનને આપણે કોર્ટ બોલીશું. લોન ટેનિસ કોર્ટ મેદાનમાં રમાય છે, અને બેડમિન્ટન પણ કોર્ટ મેદાનમાં રમાય છે. હવે 7મું છે સ્વિમિંગ. તો સ્વિમિંગ કરવા માટે આપણે ક્યાં જઈએ બાળકો? પૂલમાં. તો એ મેદાનને શું બોલીશું? પૂલ. હવે 8મી રમત છે સ્કેટિંગ. તો આપણે સ્કેટિંગ કરવા માટે ક્યાં જઈશું બાળકો? એ મેદાનને આપણે શું બોલીશું? રિંક. જો બાળકો, અહીંયા તમારે અડધો ન કરવાનો છે, રિંક. હવે 9મી રમત છે બોક્સિંગ. તો બોક્સિંગ રમત છે આપણે એ કયા મેદાનમાં રમીશું? જો બાળકો, આ મેદાનમાં લોકો બોક્સિંગ રમે છે, તો એ મેદાનને આપણે કયું મેદાન બોલીશું? રિંગ. જો બાળકો, આ સ્કેટિંગ છે રિંકમાં રમાય છે, રિંક મેદાનમાં રમાય છે, અને 9મું બોક્સિંગ રમત છે એ રિંગ મેદાનમાં રમાય છે. હવે 10મું છે બિલિયર્ડ્સ. તો બિલિયર્ડ્સ રમત છે એ કયા મેદાનમાં રમીશું બાળકો? જો અહીંયા તમને મેદાન બતાવેલું છે, તો આ મેદાનને આપણે કયું મેદાન બોલીશું? બિલિયર્ડ ટેબલ. આ મેદાનનું નામ છે બિલિયર્ડ ટેબલ. બિલિયર્ડ્સ રમત છે એ બિલિયર્ડ ટેબલ મેદાનમાં રમાય છે. હવે તમારે પેજ નંબર 5 પર આવવાનું છે. તો ત્યાં 11મી રમત કઈ છે બાળકો? ચેસ. ચેસને બીજું શું કહીશું આપણે? શતરંજ. ચેસ રમતને બીજા શતરંજ રમત નામથી પણ ઓળખાય છે. તો જે ચેસ રમત છે આપણે કયા મેદાનમાં રમીશું? બોર્ડ. જો બાળકો, આ છોકરો છે એ ચેસ રમત રમે છે, બોર્ડમાં રમે છે. હવે 12મું છે 12મી કઈ રમત છે બાળકો? ગોલ્ફ. તો ગોલ્ફ રમત કયા મેદાનમાં રમાય બાળકો? કોર્સ. એ મેદાનને કયું મેદાન બોલાય? કોર્સ. ગોલ્ફ રમત છે એ કોર્સ મેદાનમાં રમાય છે. હવે 13મું છે રેસલિંગ. એને આપણે બીજા કયા નામથી ઓળખીશું? કુસ્તી. તો જે કુસ્તી છે એ કયા મેદાનમાં આપણે રમવાની હોય છે? જો બાળકો, અહીંયા રમત રમે છે, તો આ મેદાનને આપણે કયું મેદાન બોલીશું બાળકો? મેટ. જો બાળકો, આ તમારે મેટ આવી રીતે લખવાનું છે. મેં તમને લખીને બતાવેલા છે જવાબ, તમારે પણ મારી સાથે જવાબ લખી દેવાના છે બાળકો. 14મી રમત કઈ છે? ટેબલ ટેનિસ. તો ટેબલ ટેનિસ રમત છે એ કયા મેદાનમાં રમાય છે બાળકો? જો અહીંયા તમને મેદાન બતાવેલું છે, આ મેદાનને આપણે ટેબલ બોલીશું. ટેબલ ટેનિસ રમત ટેબલ મેદાનમાં રમાય છે બાળકો. 15મી રમત છે ફૂટબોલ. ફૂટબોલ રમત છે આપણે ગ્રાઉન્ડમાં રમીશું. જો બાળકો, એ મેદાનને આપણે ગ્રાઉન્ડ બોલીશું. ફૂટબોલ રમત ગ્રાઉન્ડ મેદાનમાં રમવાની હોય છે બાળકો. હવે લાસ્ટ રમત છે બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલ આપણે કયા મેદાનમાં રમીશું? જો બાળકો, અહીંયા તમને મેદાન બતાવેલું છે, તો આ મેદાનને આપણે શું બોલીશું? કોર્ટ. બાસ્કેટબોલ રમત છે એને કોર્ટ કહેવાય છે. તો બાળકો, તમારે પણ આ ચેપ્ટર 1 લખીને આ બુકમાં પૂરું કરવાનું છે. હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું.